આગળ મહત્વના સમાચાર સામે આવેલા છે અમરેલીથી. તો અમરેલીના બગસરા ગ્રામીણ પંથકમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ચારણ પીપળી સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉકળાટ બાદ બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો કપાસ મગફળીના પાક લેવાની તૈયારી ટાણે જ વરસાદ આવી ગયો છે. વરસાદથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. તો આ મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. તો અમરેલીના બગસરા ગ્રામીણ પંથકમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ચારણ પીપળી સહિતના ગામડાઓમાં વરસાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે અમરેલીથી. તો અમરેલીના બગસરા ગ્રામીણ પંથકમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ચારણ પીપળી સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉકળાટ બાદ બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો કપાસ મગફળીના પાક લેવાની તૈયારી ટાણે જ વરસાદ આવી જતા વરસાદથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. તો આપણી સાથે આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે અશોકજી. જી અશોકજી, જણાવશો સમગ્ર વિગત. ચોક્કસ કહી શકાય, છેલ્લા ઘણા સમયના વિરામ બાદ બગસરા પંથકની અંદર ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા જે કપાસ અને મગફળીની સિઝન છે ને, તે સિઝન લેવાની તૈયારી હોય, પાક તૈયાર થઈ ગયો તે લેવાની તૈયારી હોય, તેવા સમયે ફરી વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને બગસરા તાલુકાના ચારણ પીપળી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ પડતો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ગલીઓમાં પણ પાણી વહેતા થયા અને ખેડૂતો દ્વારા જે કપાસ અને મગફળીનો પાક અત્યારે લેવાની તૈયારી છે, તેવા સમયે વરસાદથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાના થાણાખરા ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તાર છે, તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમાં કુકાવ શહેર છે, કુકાવ શહેરની અંદર પણ ભારે વરસાદના કારણે બજારની અંદર પાણી વહેતા થયા હતા. છેલ્લા ઘણા સમયના વિરામ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. તો આ વિશે પાક બગડવાની શું શક્યતાઓ તમને જણાઈ રહી છે ત્યાં આગળ? ખાસ કરીને અત્યારે જે ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન જે મગફળી કપાસ સહિતના પાકનું જે વાવેતર કર્યું હોય અને અત્યારે પાક તૈયાર થઈ ગયો અને જે ખેડૂતો અત્યારે પાક લઈ રહ્યા છે, તેવા સમયે અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો અને અત્યારે વરસાદ પડ્યો તો વરસાદના કારણે ખેડૂતો દ્વારા જે મગફળી તૈયાર થઈ ગયો તે લેવાની સિઝન ચાલુ છે. તો બીજી બાજુ કપાસનું પણ અત્યારે વાવેતર કર્યું અને કપાસ વીણવાની પણ અત્યારે તૈયારી શરૂ હોય છે. તૈયાર થયેલો પાક ખેડૂતો દ્વારા જે લેવાની તૈયારી છે, તેવા સમયે વરસાદ થતા ખેડૂતો અત્યારે પોતાનો પાક તૈયાર થઈ ગયો તે નુકસાની જાય તેવી અત્યારે ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. જી, કપાસ અને મગફળી સિવાય કોઈ બીજા પાકમાં પણ ચિંતા જણાઈ રહી છે કે જે બગડવાની શક્યતા હોય શકે? ખાસ કરીને સોયાબીન છે, તલ છે, મગ છે, તેવા પાક તો વહેલા છે તૈયાર થઈ ગયા હોય, જેથી કરીને એમાં ખેડૂતોને નુકસાન ન જાય તેવી સ્થિતિ હોય. પરંતુ હાલ જે અત્યારે કપાસ અને મગફળી છે, ચોમાસે ઋતુ પૂર્ણ થાય ત્યારે પાક તૈયાર થતો હોય, તે પાકને અત્યારે બગડવાની સ્થિતિ હોય તેવું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું. અચ્છા જી, ધન્યવાદ અશોકજી, સમગ્ર માહિતી માટે તમારો આભાર. ધન્યવાદ. પંથકમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ચારણ પીપળી સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉકળાટ બાદ બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો કપાસ મગફળીના પાક લેવાની તૈયારી ટાણે જ વરસાદ આવી ગયો હતો અને વરસાદથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.